स्पेशल पार्टनर गुजरात टूरिज्म, खुशबू है गुजरात की। नमस्कार, जी 24 कलाक पर हमारी विशेष रजूआत गुजरात ने जुबानी नरेंद्र मोदी ने कहानी में आपनो स्वागत छे। हूं छु मिहिर रावल। अखंड भारत ना शिल्पी सरदार वल्लभ भाई पटेल नु सपनु पूरु करवा माटे जेमणे पोतानु राज्य सौथी पहला धरी दीधु हतु ए महाराजा हता भावनगर ना कृष्ण कुमार सिंह जी। आवो स्वर्णिम इतिहास धरावता भावनगर साथे नरेंद्र मोदी नो नातो केवो छे, कोण छे भावनगर ना लोको के जेमणे नरेंद्र मोदी 4.5 दायका पूर्वे मळ्या हता अने आजे पण संबंध अतूट छे। राष्ट्रनी सेवा माटे केवी रीते नरेंद्र मोदीए आरएसएस साथे अहींना लोकोने जोड्या અને ભાવનગરને મળી વિકાસની એક નવી દિશા। આજે જોઈશું ભાવનગરથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અતૂટ, અવિસ્મરણીય અને ઐતિહાસિક સંબંધોની કહાની। આઝાદી પહેલા ગોહિલવાડ તરીકે જાણીતા ભાવનગર સાથે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો 47 વર્ષ જૂનો નાતો। ચુમોતીમાં નોંધનું આંદોલન થયું ત્યારે એની સાથે સતત પ્રવાસ કરવાનો રહ્યો મારે, અને એને એની જે કંઈ જવાબદારી હતી એની સાથે હું સંકલનમાં રહ્યો અને જવાબદારીમાં સારી રીતે પ્રયત્ન કર્યો જવાબદારી પૂરી કરવામાં। અખંડ ભારતના નિર્માણમાં જે પહેલ ભાવનગરના મહારાજા કૃષ્ણકુમાર સિંહજીએ કરી હતી તેમના વતન સાથે હિન્દુસ્તાનના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો છે ઐતિહાસિક સંબંધ। એમનો એક શબ્દ હતો કે ગુજરાત મારો આત્મા છે અને ભારત મારો પરમાત્મા છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભાવનગરના નેતૃત્વ ઘડતરમાં ખૂબ પરિશ્રમ કરી નિભાવી છે પારસમણી જેવી ભૂમિકા। અમારી વિદ્યાલય શાખા ઉપર આવ્યા બીજા પ્રચારકો પણ સંઘના હતા, મેં એમને કીધું કે તમે બધાને ભેગા કરીને બેસાડું બૌદ્ધિક લેશો તો કે ના, બાલ સ્વયંસેવકો જે છે 12-15 વર્ષની ઉંમરના એને અલગ બેસાડો, એની સાથે હું વાત કરીશ। વર્ષ 1975માં ઇન્દિરા ગાંધીએ દેશમાં લગાવેલી કટોકટી સામે ભૂગર્ભ મારી ભાવનગરથી લડત ચલાવતા હતા નરેન્દ્ર મોદી। નરેન્દ્રભાઈ મોદીનો પહેલો પરિચય કટોકટી વેળાએ એ ભાવનગર આવ્યા ત્યારે થયો હતો અને ત્યાર પછી અમે અવારનવાર મળતા રહ્યા છીએ। મોદી સાહેબને હું ખરેખર હૃદયથી સેલ્યુટ કરું છું। નરેન્દ્ર દામોદરદાસ મોદી। આ કહાની છે આઝાદ ભારતના સર્વાધિક લોકપ્રિય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની। મહારાજા ભાવસિંહજી ગોહિલે સ્થાપેલા ભાવનગર શહેર અને આ જિલ્લાના લોકો સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો પહેલો પરિચય થયો હતો 1974માં। આજથી 47 વર્ષ પહેલાના ગુજરાતમાં એ સમય ચાલી રહ્યું હતું નવનિર્માણ આંદોલન અને દોરમાં નરેન્દ્ર મોદી સાથે અતૂટ રીતે જોડાયેલા હતા પાલીતાણાના કાર્યકર દિલીપભાઈ મહેતા। દિલીપભાઈને નરેન્દ્ર મોદી સાથે 8 વર્ષ રહેવાનું તો થયું હતું મોટે ભાગે અમદાવાદમાં, પરંતુ એ સમયે ભાવનગરના પ્રવાસે આવતા હતા નરેન્દ્ર મોદી। ચુમોતીમાં નવનિર્માણ આંદોલન થયું ત્યારે એની સાથે સતત પ્રવાસ કરવાનો રહ્યો મારે, અને એને એની જે કંઈ જવાબદારી હતી એની સાથે હું સંકલનમાં રહ્યો અને જવાબદારીમાં સારી રીતે પ્રયત્ન કર્યો જવાબદારી પૂરી કરવામાં, અને અમે લગભગ 8 વર્ષ સાથે જીમ્યા, હું નાથાલાલ ઝઘડા અને નરેન્દ્રભાઈ અને જનક પુરોહિત કાર્યાલય મંત્રી અમે સાથે જીમતા, ગોલવાડ ખાડિયા ગોલવાડ ભારતીય જનસંઘનું કાર્યાલય હતું ત્યાં મારે જીમતા બનાવવાનું ઉમર જ હોય। વર્ષ 1972માં નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રચારક તરીકે સંગઠનમાં પ્રાણ ફૂંકવાની શરૂઆત કરી હતી। એ સમયગાળામાં નવનિર્માણ આંદોલન બાદ તેમના યુવા નેતૃત્વની કસોટી થઈ કટોકટી સામે, અને ઇતિહાસ ગવા છે કે કટોકટીમાં નરેન્દ્ર મોદીએ કેટલી મોટી ભૂમિકા ભજવી હતી। એ દિવસોના સાક્ષી છે ભાવનગરના સંઘ સ્વયંસેવક લક્ષ્મણભાઈ રાધેશ્વર। એકવાર લક્ષ્મણભાઈને ત્યાં જમવા પણ આવ્યા હતા મોદી। નરેન્દ્રભાઈ મોદીનો પહેલો પરિચય કટોકટી વેળાએ એ ભાવનગર આવ્યા ત્યારે થયો હતો અને ત્યાર પછી અમે અવારનવાર મળતા રહ્યા છીએ। ક્યારેક હોદાની રૂએ અમદાવાદ જવાનું થાય ત્યારે, અને ક્યારેક નરેન્દ્રભાઈ ભાવનગર આવે ત્યારે અમે મળતા રહ્યા છીએ, અને નરેન્દ્રભાઈનો સ્વભાવ એવો
કે તમે ગમે ત્યારે એમને મળો તો એ આમ હસતા મુખે તમારું સ્વાગત કરે અને બધી ચર્ચા એવી એટલી વ્યવસ્થિત રીતે થાય ને તો તમને આશ્ચર્ય થાય. શરૂઆતમાં અમને આશ્ચર્ય થતું કે આટલી બધી વ્યવસ્થિત રીતે માણસ ચર્ચા કરી શકે છે અને એ પાછા એનું જે કાર્ય થાય એની કાર્ય પદ્ધતિ એવી કે એની કાર્ય પાછળ પડી જાય અને એકે એમાં લૂપ રહેવા ન દે અને એ કાર્ય પૂરું કરીને જ જંપે એવી એમની કાર્ય પદ્ધતિ. સંઘના કાર્યક્રમમાં મળવાનું થતું હોય, બેઠકોમાં મળવાનું થતું હોય ત્યારે એમાં જે આયોજન થતા, કોઈ યોજનાઓ બનતી હોય તો એમાં એમનું પરફેક્શન, યોજનાની ઝીણી ઝીણી બાબતોની ચર્ચા કરી અને આયોજન કરવાનું, અને સૌથી મહત્ત્વનું જો મને ગમ્યું હોય તો કાર્યક્રમ પૂરો થાય પછી એનું ફોલોઅપ, એ પણ એટલું બધું એમનું સતત અને સંગીન રહેતું હતું. એટલે કાર્યક્રમ કર્યા પછી એની ફળશ્રુતિ આપણને ન મળે તો કાર્યક્રમમાં કરેલી મહેનતને સમય છે એ નકામો જાય. એટલે એ આધાર ઉપર એમનું જે આયોજન હતું એ બહુ પરફેક્ટ, એનું ફોલોઅપ કામ છે એ પણ બહુ પરફેક્ટ. અને કેટલાય એવા પ્રશ્નો ઊભા થયા હોય ત્યારે એમાંથી કેમ માર્ગ કરવો આપણે કલ્પના ન કરી શકીએ એવા એ સરસ મજાના આપણને માર્ગો દેખાડતા હતા. ભાવનગરના ચંદ્રકાંતભાઈ દવેને એ દિવસો બરાબર યાદ છે કે જ્યારે તેમને નાગપુર ખાતે અખિલ ભારતીય પ્રતિનિધિ સભામાં જવાનું થયું હતું અને તેમની સાથે હતા નરેન્દ્ર મોદી. નાગપુરમાં તાલીમ લઈને તૈયાર થયેલા નરેન્દ્ર મોદી કઈ રીતે સ્વયંસેવકોને તૈયાર કરવામાં વિશ્વવિદ્યાલય સાબિત થયા તેના સાક્ષી છે ચંદ્રકાંતભાઈ દવે. આરએસએસ વિશ્વનું સૌથી મોટું સ્વયંસેવી સંગઠન અને ગુજરાતમાં તેના કાર્યકરોને તૈયાર કરવા માટે નરેન્દ્ર મોદીએ જેટલી મહેનત કરી છે તેટલી મહેનત ભાગ્ય જ કોઈ કરી શકશે. સંઘની શાખામાં બાલ સ્વયંસેવકોને કેવી રીતે તૈયાર કરતા હતા નરેન્દ્ર મોદી, સાંભળો આ કિસ્સો. અમારી વિદ્યાલય શાખા ઉપર આવ્યા, બીજા પ્રચારકો પણ સંઘના હતા. મેં એમને કીધું કે તમે બધાને ભેગા કરીને બેસાડું બૌદ્ધિક લેશો તો કે ના, બાલ સ્વયંસેવકો જે છે 12-15 વર્ષની ઉંમરના એને અલગ બેસાડો, એની સાથે હું વાત કરીશ. પછી એક ગોળ આકાર મંડળની અંદર બધાને બેસાડ્યા. પછી એને કીધું બધા એક પછી એક જવાબ આપો, તમારી ડાબી બાજુ બેઠો છે એમાં કયા કયા સારા ગુણ છે? એટલે દાખલા તરીકે નિયમિત શાખામાં આવે છે, ગણવેશ પહેરીને આવે છે, ભણવામાં હોશિયાર છે, રમતમાં હોશિયાર છે, એવા બધા ગુણ કહેવાના પોતાની બાજુના હોય એના. પછી એ રાઉન્ડ પૂરો થયો એટલે પૂછ્યું કે હવે તમારી ડાબી બાજુ બેઠા છે એ સ્વયંસેવકના ઘરના કોણ કોણ છે, શું છે, એ બધી તમારા સૂચના આપવાની. તો આ વસ્તુ પાછળનો હેતુ એવો હતો કે તમારી સાથે જે કામ કરે છે એના ગુણ જોતા શીખો અને એ ગુણ આપણા કામમાં કેમ ઉપયોગ થઈ શકે એમ. અવગુણ તો બધા ફટાફટ થઈ શકે પણ ઘણી વખતે એમાં જે ત્યારે કાર્યક્રમ કરાવે ત્યારે ખૂબ મજા આવી હતી. તો બધા બાળકોને પણ ધ્યાનમાં આવ્યું કે આપણે બીજાની સારી વાતો જોવી જોઈએ, બીજાના સારા ગુણો જોવા જોઈએ એમ. વર્ષ 1972માં આરએસએસમાં જોડાયેલા નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં 14 વર્ષ સુધી અલગ અલગ પ્રકારની જવાબદારીઓ નિભાવી અને સમગ્ર ગુજરાતનું ભ્રમણ કર્યું. વર્ષ 1986માં નરેન્દ્ર મોદીને ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં પ્રાણ ફૂંકવાની જવાબદારી સોંપવામાં આવી. તેમના ભાજપમાં આવવાથી સંગઠનનું કામ સુનામીની જેમ આગળ વધવા લાગ્યું અને તેના સાક્ષી છે ભાવનગરના અમોહભાઈ શાહ. વિચારોની એકદમ ક્લેરિટી, સ્પષ્ટતા, એના માટે ગોલ ફિક્સ, ધ્યેય સ્પષ્ટ, એના માટેનું કમિટમેન્ટ, હાર્ડવર્ક, સંપર્ક અને સંવાદ સાધવાની એમની અદ્ભુત કુદરતી શક્તિ અને સ્પષ્ટ લક્ષ્ય સ્પષ્ટ સાથે લક્ષ્ય પ્રાપ્તિ કરવા માટેનો એમનો અદમ્ય વિશ્વાસ, એટલી હદ સુધીનો કે વિશ્વાસ થઈ શ્રદ્ધામાં પરિવર્તિત થઈ જાય અને એને કારણે સંગઠનાત્મક દ્રષ્ટિએ અને વહીવટીય દ્રષ્ટિએ બંને ક્ષેત્રની અંદર નરેન્દ્રભાઈની સફળતા તો સંગઠનની દ્રષ્ટિએ તો લગભગ 1987-88માં આખાએ ગુજરાતમાં હું એવું કહીશ કે પહેલી વખત સાચા અર્થની અંદર જિલ્લા કક્ષાના સંગઠનની રચના શરૂ કરી અને એ પ્રાંતની સંરચનાના એ પ્રાંત અધિકારી હતા અને ત્યારે પણ એમનો ભાવનગર પ્રવાસ થયેલો. મને બરોબર યાદ છે કે સૌરાષ્ટ્રના પ્રવાસે હતા અને વલ્લભીપુર એમની એક સભા પછી મારે એમને ભાવનગર લઈ આવવાની જવાબદારી હતી. નરેન્દ્ર મોદીને ભાજપમાં મોકલવામાં આવ્યા ત્યારે 1980માં સ્થપાયેલી ભારતીય જનતા પાર્ટીને ફક્ત 6 જ વર્ષ થયા હતા.
તેમણે એક પણ દિવસ બગાડ્યા વગર સંગઠનને મજબૂત બનાવવાનું કામ શરૂ કર્યું. તેમનું કામ એટલું વિરાટ હતું કે આવનારી પેઢીઓ જ્યારે જાણવા માટે ઇતિહાસના પાના ફેરવશે કે ભાજપને દુનિયાની સૌથી મોટી પાર્ટી બનાવવામાં કોણે રાત દિવસ એક કર્યા હતા, તો તેમાં સૌથી પહેલું નામ નરેન્દ્ર મોદીનું હશે. તાચા સાધનો હતા, ગાડીઓ પણ એટલી સારી નહોતી અને રસ્તાઓની હાલત પણ એટલી સારી નહોતી. ગુલભીપુરથી ભાવનગર આવતા મને એવું લાગ્યું કે એમને ખૂબ કંઈક પીડા છે, એટલે મેં એમને પૂછ્યું કે નરેન્દ્રભાઈ કાંઈ શારીરિક તકલીફ? એમણે મને કીધું કે સર્વાઇકલ સ્પોન્ડિલાઇટિસ એમને હતો. ત્યારે બરોબર ગાડીને સીધી જ મેં ત્યારે ડૉક્ટર વિરડિયાના ક્લિનિક પર લઈ ગયો. એમના આસિસ્ટન્ટ બટુકભાઈ ત્યાં જ રહે છે, એટલે એમને ઉઠાડીને એમનું ફિઝિયોથેરાપી સેન્ટર ખોલાવ્યું. એમણે ત્યાં શેક લીધા, કસરત કરી, અને ત્યાંથી મેં કહ્યું કે હવે સર્કિટ હાઉસ અથવા ઘેરે કંઈ આરામ? તો કે નહીં, સીધું જ બેઠકમાં. આપણે નિશ્ચિત કરેલી બેઠક છે, એમાં કોઈ ફેરફાર નહીં કરીએ. બેઠક સીધીમાં ગયા, એમણે બેઠક લીધીને પૂર્ણ કરીને મને એવું હતું કે આરામ માટેની બધી વ્યવસ્થા પણ થઈ ગઈ હતી, પણ એમણે એ સ્વીકાર્યું નહીં. રાત્રિ રોકાણ પણ ન કર્યું અને રાત્રે 10 વાગે એ ભાવનગરથી અમદાવાદ જવા નીકળી ગયા. કારણ કે બીજે દિવસે સવારે એમણે ગુજરાત અમદાવાદ જિલ્લાના કોઈ ગામની અંદર એક બેઠક લેવાની હતી. અદ્ભુત વાક ચાતુર્ય, યાદ શક્તિનો ભંડાર. કોઈ પણ કાર્યકરને મળે તો નામથી બોલાવે અને નવી વસ્તુઓને અપનાવવામાં તેઓ સૌથી પહેલા હોય. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં હોવા છતાં ટેકનોલોજીથી અપડેટેડ રહેનારા નરેન્દ્ર મોદી સ્વયંસેવકો માટે એક અજુબો હતા. આભને આંબતો તેમનો આત્મવિશ્વાસ, સૌથી અલગ તેમની સ્ટાઇલ અને વિચારોની તાકાત એવી કે લોકો જોતા જ રહી જાય. એ વખતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડીલ સ્વયંસેવકો વચ્ચે એક મુદ્દો ઉઠ્યો કે નરેન્દ્ર મોદી કેમ ઇમ્પોર્ટેડ ઘડિયાળ પહેરે છે, કેમ પોતાની આગવી સ્ટાઇલમાં રહે છે અને કેમ હાઈટેક ઉપકરણો વાપરે છે. ત્યારે દેશના પ્રધાનમંત્રીનો જવાબ શું હતો એ સાંભળો. વાતમાંથી વાત નીકળી એટલે મેં કીધું કે ભાઈ આપણા વડીલ સંશોકો છે બધા, બચુભાઈ ભગવત, અમૃતભાઈ કડીવાળા બધા થોડા નારાજ છે. મને કે કેમ નારાજ છે નરેન્દ્રભાઈ પૂછ્યું. મેં કીધું આ તમારી સ્ટાઇલ, સંઘના પ્રચારક એટલે સાદગીપૂર્ણ જીવન, તમે અપ ટુ ડેટ રહો છો. તમારી પાસે તો આ ઘડિયાળ છે ઇમ્પોર્ટેડ છે, તમારી પાસે આ સોનીનું પોકેટ ટેપ રેકોર્ડર છે એ પણ ઇમ્પોર્ટેડ છે, એટલે આવી બધી વસ્તુ પ્રચારકને ન શોભે એવું માને છે, એટલે તમે ધ્યાન રાખજો. મને કે મને ખબર છે મારે શું કરવાનું છે, હું મારા માર્ગે છું પણ અંતિમ લક્ષ્ય નક્કી છે. પછી એને મને બહુ સરસ વાત કરી કે નાગપુરની અંદર સરસંઘચાલકજી, સરકાર્યવાજી, દત્તોપંજી ઠેંગડી, અન્ય અન્ય ક્ષેત્રના જે અખિલ ભારતીય અધિકારીઓ, એટલા બધા સરસ બૌદ્ધિક થાય કે 1 કલાક 1.5 કલાક તમે બીજો કોઈ વિચાર ન કરી શકો એવા સરસ બૌદ્ધિક થાય. હવે ઘણા બધા લોકો ત્યાં બેઠા બેઠા બૌદ્ધિક લખતા હોય તો વક્તાની સાથે બધું અક્ષરસ લખી ન શકે, એટલે ઘણી બધી વસ્તુ છૂટી જાય. અને તમે સાંભળો અને લખો કાંઈ નહીં, તો સાંભળવાતી વખતે એ બૌદ્ધિકમાં ધ્યાન રહે, પણ પછી રોજના 2 એટલે 4-5-6 બૌદ્ધિકો અધિકારીઓના થઈ ગયા, એક પછી એક ચડિયા હતા, એટલે બધું મિક્સઅપ થઈ જાય. થોડા વખત પછી ભૂલી જવાય કોણ શું બોલ્યું હતું, કયો મુદ્દો લીધો હતો. એટલે મને કહે છે ને હું આ શાંતિથી ટેપ કરું છું, ટેપ થતું અને એની સામે શાંતિથી સાંભળું છું, એટલે મને ખૂબ મજા આવે છે અને મારી પાસે એનો રેકોર્ડ રહેશે. મને એવું લાગે છે કે નરેન્દ્રભાઈ જે આજે બહુ સારા વક્તા છે ને, એની પાછળ આ એમની ટેવ છે એ ખૂબ જ ઉપયોગી નીવડી છે, અને એને કારણે એમની પાસે એટલું બધું વિચારોનું વૈવિધ્ય છે, પ્રસંગોનું વૈવિધ્ય છે, અનુભવોનું વૈવિધ્ય છે, કે એ સારી રીતે પ્રભાવ ઊભો કરી શકે છે, બોલે છે ત્યારે. દાયકાઓ આગળનું વિચારી શકે છે નરેન્દ્ર મોદી, અને વર્ણલિખિત જે પરંપરાઓ છે તેને તોડીને નવા નિર્ણયો લઈ શકે છે નરેન્દ્ર મોદી. સમયને સારી રીતે પારખી શકતા નરેન્દ્ર મોદીના આવા હિંમત ભર્યા નિર્ણયોના સાક્ષી દેશના લોકો પણ છે. કઈ રીતે તેમણે રાજનીતિની દિશા બદલી અને કરોડો લોકોને પોતાની સાથે જોડ્યા જુઓ જરા. 3D સભાઓનો કોન્સેપ્ટ હોય કે ટેલિકોલિંગ, ટેકનોલોજીની તાકાત શું છે નરેન્દ્ર મોદી સમય પહેલા પારખી શકે છે. જ્યારે સ્માર્ટફોન અને ઇન્ટરનેટ સરળતાથી ઉપલબ્ધ નહોતા ત્યારે પણ નરેન્દ્ર મોદી ટેકનોલોજીના ઉપયોગનો કેટલો આગ્રહ રાખતા હતા તેના ગવાહ છે ભાવનગરના અમોભાઈ શાહ. પ્રદેશ કારોબારીની અંદર 2002 અને 2003 સાલથી, આજે આપણે બધાને ખબર છે કે સમય છે સોશિયલ મીડિયાનો છે, અને આજે અહીંયા હું કંઈ બોલું ને મને સંભળાય એ પહેલાં આખી દુનિયા સાંભળી શકે એટલી તાકાત આ સોશિયલ મીડિયાએ આપણને આપી છે. તો આવતા દિવસોની અંદર સોશિયલ મીડિયા જ માસ્ટર થવાનું છે,
એક વખત તો મને એમ છે કે ચાલુ પ્રદેશ કારોબારીએ એમણે પ્રદેશ કારોબારી અટકાવી દીધી અને કીધું કે કોની પાસે સ્માર્ટફોન છે, હાથ ઊંચા કરો. હાથ ઊંચા કરાવીને કીધું કે ભાઈ તમારો મેલ આઈડી છે, તમે ડાઉનલોડ કર્યું છે? ના, જેટલા નથી એટલાને કીધું કે જાઓ નીચે, સોશિયલ મીડિયાના કાર્યકર્તાઓ બેઠા છે, તમે બધા જ જઈને તમારું મેલ આઈડી બનાવીને અત્યારે પ્રદેશમાં એ લખાવીને પછી જ તમારે આગળ કામ કરવાનું છે. નરેન્દ્ર મોદીની સૌથી મોટી વિશેષતા એ છે કે તેઓ દરેક કાર્યકરને પોતાની સમકક્ષ ગણે છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં હતા ત્યારે પણ કાર્યકરો જ તેમની આંખ અને કાન હતા અને ભાજપમાં પણ તેમણે પરંપરાને જાળવી રાખી. વર્ષ 1974-75માં ભાવનગર મ્યુનિસિપાલિટીની ચૂંટણી લડનારા લક્ષ્મણભાઈ રાધેશ્વરને નરેન્દ્ર મોદીનો એક પ્રસંગ ખાસ યાદ છે. ભારતીય જનતા પાર્ટી કેમ કાર્યકરોની પાર્ટી ગણાય છે, જાણો તેનો જવાબ. એક ફેરી અમે બધા, હું, નગીનભાઈ, નિરંજનભાઈ, આ બધાએ ત્યાં પ્રદેશ કારોબારી હતી એમાં ગયા હતા. ત્યારે હું પ્રદેશ કારોબારીનો માં જવા માટે એ હોદ્દો એટલો બધો ધરાવતો નહોતો, એટલે મેં આનાકાની કરી નગીનભાઈને કીધું, ભાઈ હું નથી આવતો, હું હોદ્દો નથી ધરાવતો. તો ત્યાં નરેન્દ્રભાઈ આવ્યા અને આમ અમારી બધી વાતો સાંભળતા હતા. મને કહે, આ છે ને કાર્યકર્તાઓની પાર્ટી છે, આ કાંઈ હોદ્દેદારોની પાર્ટી નથી. હું સમજો છું કે તમારી ઝીઝક સાચી છે કે આ પરિસ્થિતિમાં તમારે આવવું ન જોઈએ, પણ હું તમને કહું છું, હું વ્યવસ્થા કરી દઉં છું, ચાલો મારી સાથે, તમે મારી સાથે બેસજો. અને એ રીતે એ મને લઈ ગયા કારોબારીમાં. અને આ બધી આ રીતે કાર્યકર્તાઓને જે ટ્રેનિંગ આપતા ને અને જે એની સાથે ઘરોબો રાખતા, એ આજ સુધી એમનામાં જળવાઈ રહ્યું છે. આજે પણ જ્યારે ભાવનગર આવે ત્યારે જૂના કાર્યકર્તાઓને બધાને નામથી યાદ કરે અને એમની આમ યાદશક્તિ અદ્ભુત છે. એ તમને નામથી યાદ કરે કે આ ફલાણા ભાઈ ક્યાં છે અત્યારે, કેમ દેખાતા નથી. આમ તો આ પ્રસંગ છે, હું જિલ્લા પંચાયતના પ્રમુખ બની એ પહેલાનો છે, ત્યારે સમાજના અમુક આગેવાનો સાથે કોઈ ઇસ્યુ માટે થઈને અમે લોકો ઘણા બધા લોકો મોદી સાહેબને મળવા ગયેલા અને એમની ચેમ્બરમાં સમાજના બીજા આગેવાનોને એવું હતું કે ભારતીબેનને કદાચ મોદી સાહેબ નહીં ઓળખતા હોય, એટલે એમણે મારા પરિચય કરાવવાનું શરૂ કર્યું, એક એક લોકોનો પરિચય કરાવવાનું શરૂ કર્યું. એમાં મારો પણ એમણે પરિચય શરૂ કર્યો કે મોદી સાહેબ, આ ભારતીબેન. એટલે એમણે તરત જ હાથ આમ કરી અને એવું કહેલું કે બસ, માત્ર ભારતીબેન નહીં, ડૉક્ટર ભારતીબેન શિયા, ભાવનગર જિલ્લા પંચાયતના સભ્ય, ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના સ્નાતક ડૉક્ટર ભારતીબેન શિયા, કે ઝાલાના એ શિષ્ય. ત્યાં સુધી એમણે કહ્યું એટલે અમારી સાથે જે આવેલા હતા આગેવાનો એ પણ અચંબામાં પડી ગયા કે એક એક, મને પોતાને પણ અચરજ થયેલો કે મોદી સાહેબ મારા વિશે આટલું બધું જાણે છે એમ. અને ત્યારે એમણે એ વાત પણ કરેલી કે એક શિક્ષકના દીકરી કે જેમનું સ્ટેચ્યુ દાદરગીરીની પ્રાથમિક શાળામાં આવેલું છે, આટલી એની શાર્પ જે મેમરી છે. ત્યારે એના દર્શન થયા કે ત્યારે અમે પણ, હું પોતે પણ ગદગદ થઈ ગઈ કે મારા વિશે, અને હું તો માનું છું કે માત્ર મારા વિશે નહીં પણ એક એક કાર્યકર્તા વિશે તેઓ આટલી યાદગીરી અને આટલી મેમરી રાખે છે. એક વખત કોઈને મળે, કદાચ મળે પણ નહીં, એમની વિશે વાતચીત થઈ હોય તો પણ એ એમના માઇન્ડમાં છે, એ સેવ થઈ જતું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંપર્કમાં જે પણ વ્યક્તિ આવે છે તે કાયમ માટે તેમને પોતાના બનાવી લે છે. તેનું એક કારણ છે તેમની વ્યક્તિઓને નિખારવાની શક્તિ. તેઓ સારી રીતે જાણે છે કે કોની પાસેથી કયું કામ લઈ શકાય અને કેવી રીતે લઈ શકાય. નરેન્દ્ર મોદી ખુદ પણ 18 કલાક કામ કરે છે અને તેમની સાથે કામ કરતા લોકો પાસેથી પણ તેવો આગ્રહ રાખે છે. હું 1992 થી પ્રદેશ કારોબારીનો સભ્ય છું, એક ધારો. આ દરમિયાન નરેન્દ્રભાઈ જ્યારે અહીં ગુજરાતમાં હતા ત્યારે એમનો ખૂબ આગ્રહ હતો કે પ્રદેશ કારોબારી નિયમિત 2-2 મહિનાના અંતરે થવી જોઈએ અને બધાએ ખૂબ ગંભીરતાથી એની અંદર પાર્ટિસિપેટ કરવું જોઈએ. એટલે લગભગ મહિનામાં 1-2 વાર કોઈ કાર્યક્રમની અંદર, બેઠકની અંદર, બીજા યા ત્રીજા પ્રસંગે એમને મળવાનું થતું. પ્રદેશ કારોબારી 2 દિવસનું હોય તો બંને દિવસ તેઓ હાજર રહેતા. એવું નહીં કે સમાપનમાં આવે, મુખ્યમંત્રી છે, સમાપનમાં આવી ગયા, ભાષણ કરી નીકળી ગયા. બંને દિવસની કારોબારીની કાર્યવાહી થઈ હોય એમાં કોણે શું પાર્ટિસિપેટ કર્યું એની એમણે નોંધ પણ લીધી હોય, કરી હોય, અને એના સમાપનની અંદર આ બધા જ વિષયોને સમાવી લે, તો એણે એને ત્યારે ખૂબ
પ્રદેશના સંગઠનની અંદર પોતે વ્યક્તિગત રસ લઈ અને આ રીતે કાર્યકર્તાઓને પણ એમનામાંથી એટલે જ પ્રેરણા મળતી કે એમને આટલું હાર્ડવર્ક કરતા જોવે તો બધાને એમ લાગે કે આપણે કરવું જ જોઈએ. નરેન્દ્રભાઈ પણ પોતાના કાર્યકર્તાનું રાખે છે, તેમનો જુસ્સો હંમેશા બુલંદી પર હોય છે, થાકનું નામો નિશાન નહીં, અને જેને પણ મળે તેને કાયમ માટે પોતાના બનાવી લે છે મોદી. 5000 સ્વયંસેવકોનો ગુજરાતમાં પહેલી વાર શિબિર થવાનો હતો એટલે ફોન આવ્યો એમનો મારી પર કે આપણે સ્વયંસેવકો અને કોઈ સારો ફોટોગ્રાફર હોય તો મારે જોઈએ છે, જરૂર છે, મોકલો એને. અહીંયા ભાવનગરમાં દીપક જોશી અત્યારે લંડન છે અને ત્યાં ગુજરાતી પ્રકાશન કરે છે, તો એને મેં કીધું ભાઈ તું જઈશ ત્યાં, તો કે હા હું જઈશ. તો એ અમદાવાદ પહોંચી ગયો અને ત્યાં 4-5 દિવસની બદલે 15-20 દિવસે આવ્યો, કાળો કાળો થઈ ગયો હતો, ઉનાળામાં શિબિર હતો એટલે મેં કેમ આવું થઈ ગયું હું, અરે કે તોડાવી નાખ્યો મને કે ફોટોગ્રાફી તો રહી પણ થાંભલા ખોડાવ્યા ને મંડપો ઊભા કરાવ્યા ને પેન્ડોલ બનાવ્યા ને બધું કર્યું, પણ મને કે મને એટલો બધો આનંદ થયો છે એની યારે કામ કરતા. અને એ નરેન્દ્રભાઈનો ફેન થઈ ગયો એટલું જ નહીં પણ આજની તારીખમાં નરેન્દ્રભાઈ રાજકારણમાં ગયા પછી મારો સંબંધ નથી રહ્યો પણ દીપકભાઈ જોશીનો સંબંધ આજે પણ છે અને એને વડાપ્રધાન તરીકે 2-3 વખત એમની મુલાકાતો પણ લીધી છે. ગુજરાતના બધા જ મહાનગરમાં નવરાત્રિ દરમિયાન બધે નવરાત્રિમાં જવાનો કાર્યક્રમ કરેલો અને એ અનુસંધાને ભાવનગર આવેલા, એમની સાથે પ્રમુખને નાતે એ બધે જ જગ્યાએ મારે સાથે જવાનું બન્યું હતું. તો ત્યારે રસ્તામાં મેં એમને કીધું કે કંઈ જ્યુસ કે કંઈ, તો એમના પીએ તરત કીધું કે નહીં સાહેબ છે એ નવરાત્રિ કરે છે અને કંઈ લેશે નહીં, જ્યુસ પણ નહીં, માત્ર ઉકાળેલું ગરમ પાણી એ જ નવરાત્રિ દરમિયાન લેવાનું. અને છતાં પણ રાત્રે 12:30 સુધી અમારી સાથે એ બધી નવરાત્રિના સ્થળોએ એમણે વિઝિટ કરી અને સવારે વહેલા નીકળી અને પોતાનો પ્રવાસ એમણે આગળ વધાર્યો. આમ મને તો એવું લાગે છે કે આરામ ક્યારે કરતા છે જ ખબર નથી. એક વખત જો કોઈ સંકલ્પ કરી લે તો એ સંકલ્પને પૂરો કરીને જ જપે છે નરેન્દ્ર મોદી. એમની આંખો જો કોઈને એક વખત જોઈ લે તો તેને ક્યારે નથી ભૂલતા નરેન્દ્ર મોદી. કયા કાર્યકરને છેલ્લે ક્યાં મળ્યા હતા, શું વાતચીત થઈ હતી એ બહુ સારી રીતે યાદ રાખે છે નરેન્દ્ર મોદી. હિન્દુસ્તાનની રાજનીતિમાં અત્યાર સુધી એવા કોઈ નેતા હજી સુધી જન્મ્યા નથી કે જેમની યાદશક્તિ આટલી પાવરફુલ હોય. પ્રચંડ પુરુષાર્થથી પ્રારબ્ધને હરાવી દેનારા નરેન્દ્ર મોદીમાં એ શક્તિ છે કે જેનો ઉલ્લેખ કરવાનું ભાગ્ય જ કોઈ ભૂલે છે. કેમ કે નરેન્દ્ર મોદી કોઈને ભૂલતા નથી અને તેનો પરિચય સારી રીતે થયો હતો ભાવનગરના અગ્રણી ઉદ્યોગપતિ કોમલકાંત શર્માને. એમની યાદશક્તિ જે છે એને ખૂબ માન છે. એકવાર મળ્યા હોય કે આપણે એને એકવાર આપની ઓળખાણ થઈ હોય, 5 વર્ષે મળે તો એને એ ક્ષણ યાદ હોય તમે ક્યારે મળ્યા હતા, તમે શું બોલ્યો હતા, તમે શું તમારો એને પોતાનો ઇન્ટ્રોડક્શન આપ્યો હતો. બહુ નાની એવી વાત છે, મારા સસરા પદ્મભૂષણ સાયન્ટિસ્ટ છે ડૉક્ટર સુખદેવ લાલા, એમની સાથે એમને આજથી 40 વર્ષ પહેલાં જ્યારે એમની ગુજરાતમાં હતા નથી, 40 વર્ષ પહેલાં એમને કોઈ સંપર્ક થયો હશે ને, એ લોકોને સારા એકબીજી સાથે વાતોનું આદાન પ્રદાન થયા છે. જ્યારે મને મળ્યાને વાત થઈ અને વાત વાતમાં વાત નીકળી કે ડૉક્ટર સુખદેવ લાલા મારા સસરા છે, એમને તરત બધી ક્ષણો 35-40 વર્ષની જૂની યાદ કરીને એમને વંદન મોકલ્યું, એમને ખાસ યાદી કરીને જ્યારે ભાવનગર આવ્યા સદભાવના યાત્રામાં તો ખાસ કહેવાયું કે લાલા સાહેબ અહીંયા હોય તમને મારી સાથે સ્ટેજ ઉપર બેસાડવા મોકલજો. ભાવનગર શહેર અને અહીંના લોકો સાથે અતૂટ રીતે જોડાયેલા નરેન્દ્ર મોદીએ આ જિલ્લાને અનેક વિકાસ કાર્યોની ભેટ આપી છે. તેમાંનું એક એટલે ગુજરાતનો પહેલો કેબલ સ્ટ્રેટ બ્રિજ. નરેન્દ્ર મોદી 13 વર્ષ સુધી ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા ત્યારે અને છેલ્લા 7 વર્ષથી દેશના પ્રધાનમંત્રી છે, તેમ છતાં ભાવનગરને તેઓ ભૂલ્યા નથી. ધારાસભ્ય બની 2007માં ત્યારે અમારે ત્યાં એક કાળા તળાવ પાસે એક નાનકડો એવો લકડિયા પુલ હતો અને લકડિયા પુલ તૂટી ગયો હતો એટલે અમે એવું કહ્યું કે ભાઈ લાકડાનો નહીં, હવે તમે અમને એવો સારો થોડોક પુલ બનાવી દો કે લોકો જઈ આવી શકે. પરંતુ નરેન્દ્રભાઈ એટલે એવી વસ્તુ કે વિશિષ્ટ જ લાવવાનું એટલે આખા રાજ્યની અંદર પહેલો કેબલ સ્ટ્રેટ બ્રિજ
એમણે આ કાળા તળાવ ઉપર બનાવ્યો અને નિર્માથી ભાવનગરનું અંતર અંદર આવવા માટે એક નવો રસ્તો પણ બનાવી દીધો. એટલે કેબલ સ્ટેટ બ્રિજ પણ એમનો વિચાર અને એમના કારણે ભાવનગરને પ્રાપ્ત થયો છે. હું જ્યારે પહેલી વખત સંસદ સભ્ય બની અને 2014માં અને ટૂંક સમયમાં ભાવનગરનું એરપોર્ટ બંધ થવાની સ્થિતિમાં આવ્યું, એટલે કે ભાવનગરની એકમાત્ર ફ્લાઇટ હતી એ બંધ થવાની જાહેરાત થઈ, એટલે ભાવનગર એરપોર્ટનું કોઈ મહત્વ રહેતું નહોતું. અને સ્વાભાવિક છે કે એક સાંસદ તરીકે મને એની ચિંતા થાય, લોકોની સુવિધા માટેની પણ ચિંતા થાય. ત્યારે સાંસદ તરીકેનો અનુભવ એટલો બધો નહોતો, પણ તરત જ હું મોદી સાહેબ પાસે દોડી ગઈ કે સાહેબ અમારું તો એરપોર્ટ બંધ થવાનું છે, અમારી એકમાત્ર ફ્લાઇટ હતી એ પણ બંધ થવાની છે. એમણે ખૂબ શાંતિથી મને સાંભળી અને કહ્યું કે બેસો ભારતીબેન, એટલા બધા આંકડા ન થાવ, એટલા બધા ચિંતાતુર પણ ન થાવ. હું બેઠી, બસ એટલું જ, બસ ફ્લાઇટ બંધ થઈ ગઈ છે તમારી, કંઈ વાંધો નહીં, ચાલુ થઈ જશે, એટલું જ કહ્યું અને હું નીકળી ગઈ એમની ચેમ્બરમાંથી. માત્ર 21 દિવસના ટૂંકા કાળામાં ભાવનગરની એર ઇન્ડિયાની ફ્લાઇટ એમના આદેશથી ચાલુ થઈ અને ભાવનગરનું એરપોર્ટ બંધ નહીં થયું. સામાન્યમાં સામાન્ય માણસની ચિંતા કરતા નરેન્દ્ર મોદીની દીર્ઘદ્રષ્ટિનો લાભ ભાવનગરને, ગુજરાતને અને દેશને પણ મળ્યો છે. તેમનું જીવન એ વાતનું પ્રમાણ છે કે નૈતિકતા, પ્રામાણિકતા અને ઈમાનદારી હોય તો કોઈ પણ વ્યક્તિ રાજનીતિમાં પણ લોકનીતિને લાગુ કરી શકે છે. તેમના માર્ગદર્શનમાં વર્ષ 2007-2014 સુધી કામ કરવાનું સૌભાગ્ય મેળવનારા મંત્રી વિભાવરીબેનને બરાબર યાદ છે કે પીએમ મોદીના મનમાં ભાવેણા વાસીઓ માટે કેટલો બધો ઉમળકો છે. એમનો એક શબ્દ હતો કે ગુજરાત મારો આત્મા છે અને ભારત મારો પરમાત્મા છે. એ અનુભવ્યું છે અમે એમના કાળ દરમિયાન. એમના અહીંયા મુખ્યમંત્રી હતા અને હું 2007-2014 સુધી એમની સાથે જે મેં કામ કર્યું છે ત્યારે મેં જોયું છે ખૂબ સંવેદનશીલતાથી ગરીબો માટે ખૂબ વિચાર કરતા, ગરીબ કલ્યાણ મેળાની અંદર પણ એવું કહેતા કે હું કુંભ મેળામાં જ્યારે જઉં અને મને જે આનંદ મળે, કુંભ મેળામાં જઉં અને મને જે આનંદ મળે એ મને ગરીબ કલ્યાણ મેળામાં આનંદ મળે. એક વખત એવું થયું કે જ્યારે બધા અધિકારીઓ જ્યારે પણ એ ભાવનગર આવતા, જાહેર સભા હોય કે જાહેર મુખ્યમંત્રી તરીકેના કાર્યક્રમો હોય, ત્યારે તેઓ અધિકારીઓને પણ મળતા. ત્યારે મને પૂછ્યું કે તમને બધાને ખબર છે કે ભાવનગરનું એક ફેફસું અહીંયા છે? એટલે બધા અધિકારીઓ વિચાર કરવા માંડ્યા કે શું હશે. ત્યારે મને એવું કહ્યું કે ભાવનગરનું ફેફસું હોય, ભાવનગરની અંદર શુદ્ધ પર્યાવરણ કોઈ આપતું હોય તો એ મહારાજા સાહેબે કૃષ્ણકુમાર સિંહજીના સમયમાં મહારાજા સાહેબે રિઝર્વ ફોરેસ્ટ જે વિક્ટોરિયા પાર્ક છે એ છે અને એનો વિકાસ કરવા માટે તેને તમારે વિચારવું જોઈએ. એ વખતે એ સમયે 10 કરોડ રૂપિયાના આર્થિક સહાયથી આ વિક્ટોરિયા પાર્કનો વિકાસ થયો છે અને આજે લોકો ખૂબ એને માણે પણ છે. જ્યારે પાસપોર્ટ શરૂ થવાનું હતું ભાવનગરમાં ત્યારે પણ મેં એમને રજૂઆત કરેલી કે સાહેબ અમારે ભાવનગરમાં પાસપોર્ટ કેન્દ્ર નથી, જે બંધ થઈ ગયું છે તો એ ચાલુ કરવાની ખૂબ જરૂર છે. ત્યારે પણ મને એણે આજ બહુ શાંતિથી બેસાડીને એટલી શાંતિથી તેઓ વાત કરે છે કે આપણને સીધે સીધી હૃદયને સ્પર્શી જાય એ રીતે એક મોટી શીખ આપણને એ આપી દેતા હોય છે કે ભારતીબેન પાસપોર્ટ કોને જરૂર પડશે. તો સાહેબ જે લોકોને વિદેશ જવું છે એમને જરૂર પડશે પાસપોર્ટની, તો વિદેશ કોણ જાય છે? અમેરિકા અને કેનેડા ભાવનગરથી કેટલા કિલોમીટર થશે? કીધું સાહેબ એ તો 1000 કિલોમીટર થશે. તો એમણે ત્યારે એવું કહેલું કે જે લોકોને 1000 કિલોમીટર દૂર જવું છે એને જ પાસપોર્ટની જરૂર છે, તો એ અમદાવાદ ને રાજકોટ સુધી 200 કિલોમીટર નહીં જઈ શકે. પાસપોર્ટની ચિંતા તમે કરો છો એ ખૂબ સારી બાબત છે, પણ તમે હંમેશા ચિંતા કરો સામાન્ય લોકોની, ગરીબ લોકોની. તમે જે આ સુખી સમૃદ્ધ લોકો માટે આટલા બધા આકળ વિકળ થઈ જાઓ છો એના બદલે જે રોજનું લાવીને રોજ ખાય છે કે જેને મુસાફરીમાં બસમાં પણ તકલીફ પડે છે, ટ્રેનમાં પણ તકલીફ પડે છે, એની તમે ચિંતા કરો. વિશ્વના સૌથી લોકપ્રિય લીડર અને હિન્દુસ્તાનના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જેટલા વિચક્ષણ છે એટલી જ તીવ્ર એમની વિનોદ વૃત્તિ છે. એમના અંદાજના દર્શન અનેક કાર્યકરોને થયા છે. આરએસએસ, જનસંઘ અને ભાજપના અગણિત કાર્યકરોની તેમણે હળવી ટકોર કરી ભૂલ સુધારી છે, તેમની સાથે મજાક મસ્તી કરી છે અને કાર્યકરોનું ઘડતર કર્યું છે. નરેન્દ્ર મોદી એકવાર ભાવનગરના પ્રમુખ જયંતભાઈ દવેના ખબર અંતર પૂછવા ગયા ત્યારે કઈ રીતે તેમના આયુર્વેદ અંગેના જ્ઞાનથી પ્રભાવિત થયા હતા વાઘાણી જાણો તેમની પાસેથી. એ વખતે અહીંથી જયંતભાઈ દવે જે તે વખતે પ્રમુખ હતા, આજે સ્વર્ગવાસી થયા છે, એમને એટેક આવેલો. ઓપેલ ગાડી નવી નવી ગણાતી ને એ વખતે એ બધા સાધનો લાવવા કરવું અઘરું હતું. તો હું ગાડી અહીંયા જીતુભાઈ મોદીના ઘરે વાઘાણી રોડ ઉપર ઉતરેલા લઈને હું ગાડી ચલાવીને નરેન્દ્રભાઈની સાથે ગયેલો. તેમણે એ વખતે કીધેલું કે દૂધીનો જ્યુસ, દૂધીનો રસ બનાવીને અને જો ન ભાવે એટલું બધું કે તો એમાં થોડું મીઠું અને મરી નાખીને પીવું, જેનાથી હૃદય માટે
સારું લોહી પાતળું રાખે તો એ પ્રકારની પણ ચિંતાઓ 2001ની વાત કરું છું. અહીંયા અમે જીબીમાં પહેલું એને સર્વશ્રેષ્ઠ ગુજરાતને એવોર્ડ મળ્યો રાષ્ટ્રપતિનો, ત્યારે સન્માન અને એનો સંયોજક પણ હું હતો. એ મને મોકો મળ્યો અને એ વખતે એણે મને જોઈને જ કીધું કે તું રતિલાલ જેવો ન થઈ જતો, આમ ઊંચું જોઈને ચાલ, નીચે આમ જોશ તો ડોકી આથી જઈશ. આવું કાર્યકર્તા તરીકેનું ઝીણું ઝીણું જોઈને પણ એને એને વાતમાં વાતમાં વાત કરી દેવી એની કૌશલ્યતા પણ મેં જોઈ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારથી આરએસએસમાં જોડાયા એ દિવસથી લઈ આજ દિવસ સુધી ભાવનગરના અસંખ્ય કાર્યકરોના સંપર્કમાં આવ્યા છે. તેઓ ભાવનગરના અનેક લોકોના સંપર્કમાં આવ્યા છે. પોણા 5 દાયકાનો ભાવનગરનો તેમનો અતૂટ નાતો દરેક કાર્યકરને કોઈ ને કોઈ રીતે પ્રભાવિત કરી ગયો છે અને એ જ કારણ છે કે તેમને ભાવનગર ક્યારેય પણ ભૂલી શકે તેમ નથી. તો 2001માં જ્યારે પહેલી વખત એઓને ગુજરાતના મુખ્યમંત્રી તરીકેની સીધી જવાબદારી આપેલી અને ત્યારે એમણે પંચાયતના સભ્ય તરીકે પણ તેઓ ક્યારેય ચૂંટાયેલા નહીં, એટલે વહીવટની કોઈ સીધી જવાબદારી એમને સરે આવેલી જ નહીં. તો નરેન્દ્રભાઈ એવું કહેતા કે મને પોતાને એવું હતું કે આ કેમ કરશું, અને બધા રાજકીય વિશ્લેષકો વિરોધ પક્ષો ને એ તો બધા એવું માનતા હતા કે આ ઘોર નિષ્ફળતા એ ભાજપ અને નરેન્દ્રભાઈને મુખ્યમંત્રી તરીકે મળવાની છે. અને એ જ સમયે આપણે બધાને ખબર છે કે કચ્છનો ભૂકંપ આવ્યો અને આ ભૂકંપે જે ખાના ખરાબી કરી ત્યારે બધા એવું લખ્યું હતું, તમે મીડિયાના મિત્રોએ છાપા જોઈ લેજો, કે આવતા 100 વર્ષ સુધી કચ્છ છે એ હવે ઊંચું નહીં આવે અને નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી. પણ આપણે બધાને ખબર છે કે એમણે જાદુ કર્યો. હું એને યુગ પુરુષ કહીશ, કેમ કે કોઈ બી સંદર્ભમાં હોય કે દેશની આર્થિક સ્થિતિ હોય, મેક ઇન ઇન્ડિયા હોય, મેડ ઇન ઇન્ડિયા હોય, કે પછી કૂટનીતિ હોય, કે ફોરેન પોલિસી હોય, કે પછી આ દેશની શક્તિ દેખાડવાની વાત હોય, એની કોઈ વાત નબળી ન હોય. દેશ આપણું નંબર 2 નથી, નંબર 1 જ બનાવવાની એને એના સપના છે અને સાકાર કરે છે. મને પોતાને પણ એવું લાગી રહ્યું છે કે એમની સાથે કોઈ પણ શક્તિ, એટલું બધું એમનું આધ્યાત્મિક લેવલ પણ ખૂબ ઊંચું છે. હમણાં આપણે બધાએ જોયું હશે કે કેદારનાથની ગુફામાં પણ એમણે ધ્યાન કરેલું હતું અને બધા જાણે છે કે હિમાલયમાંથી તેઓ પાછા આવ્યા છે, કોઈ ગુરુ શક્તિઓના આદેશથી અથવા તો દેવી શક્તિઓના આદેશથી ભારત દેશનું પુનઃનિર્માણ કરવા માટે થઈને એમનો જન્મ થયો હોય એવું લાગે છે. કલા અને સંસ્કૃતિની રાજધાની ગણાતા ભાવનગર સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આ ઋણાનુબંધ લોકનીતિના ઇતિહાસમાં સ્વર્ણિમ અક્ષરોથી દર્શ થઈ ગયો છે. આવનારી પેઢીઓ પણ તેમનાથી પ્રેરણા મેળવશે કે એક લોકનાયક આ દેશને એવા પણ મળ્યા હતા જેમણે આજીવન માત્ર ને માત્ર રાષ્ટ્રની ચિંતા કરી હતી. તો આથી ભાવનગરથી ગુજરાતની જુબાની નરેન્દ્ર મોદીની કહાની. આવતીકાલે જોઈશું અમરેલી જિલ્લાના લોકોની જુબાની નરેન્દ્ર મોદીની કહાની. તો આવતીકાલે સાંજે 5 વાગે જોવાનું ચૂકતા નહીં Zee24 કલાક પર ગુજરાતની જુબાની નરેન્દ્ર મોદીની કહાની. સ્પેશિયલ પાર્ટનર ગુજરાત ટુરિઝમ, ખુશ્બુ હૈ ગુજરાત કી.